શરીરની અંદર ગરમી વધે છે, પાણીની ઉણપ વર્તાય છે. આપણા બોડીનું ટેમ્પરેચર, આપણું બેલેન્સ આપણે જાળવવું જોઈએ. ખોરાકમાં ફારફેર કરવો જોઈએ અને હળવો ખોરાક ખાવો જોઈએ, પચાવી શકે એવો ખોરાક ખાવો જોઈએ. ઘણી વખત ઉનાળામાં માથું દુખવું અથવા તો ચક્કર આવવા અથવા તો ઉલટી ઉબકા થવા આવું થતું હોય છે, અને આવું બધું થવાનું કારણ લૂ લાગવાથી થાય છે. અને લોકો તેને દૂર કરવા માટે ઘણી બધી વખત લીંબુ શરબત કે ORS પીતા હોય છે અને ઘણા બધા પે પીતા હોય છે, પણ એનું પરમેનન્ટ સોલ્યુશન નથી. લૂ શા માટે લાગે છે, શું આપણે એમને અટકાવી શકીએ છીએ, શું આનો કોઈ કાયમી ઉકેલ છે, અથવા તો લૂને પ્રિવેન્ટ કરવાના ઉપાયો અને લૂને દૂર કરવા માટે શું શું કરી શકાય આપણે જાણીશું. મિત્રો, ઉનાળાની અંદર ઘણી બધી વખત આપણને લૂ લાગે છે, જેના કારણે ઘણા બધા અડલ્ટ્સ આવતા હોય છે. ઉનાળામાં ઘણી વખત બહાર નીકળવાનું થાય છે અને બહાર નીકળવાથી ઘણી બધી વખત આપણને વધારે તડકાના કારણે, ગરમ જે પવન ફૂંકાતો હોય છે એના કારણે ઘણી બધી વખત આપણને લૂ લાગી જાય છે. તો એવું કોને થાય છે કે ઘણા બધા લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એને આવી તકલીફ પડે છે, અને મોટાભાગના લોકો આ ગરમીને સહન નથી કરી શકતા અને ગરમ હવાના સંપર્કમાં આવવાની સાથે જ એ બીમાર પડી જાય છે. તો આજે આપણે જાણીએ કે લૂના જે લક્ષણો છે દરેક વ્યક્તિને કઈ રીતે જાણવા જોઈએ. તો ખાસ કરીને શરૂઆતમાં લૂના લક્ષણોની અસર ઘણી બધી ઓછી વર્તાય છે, અને જેના કારણે લૂ લાગવાથી અને શરીરની ગરમી વધવાના કારણે ભયંકર તાવ આવે છે, અને સાથે સાથે શરીરની ગરમીમાં વધારો થાય છે પણ પરસેવો નીકળતો નથી. લૂ લાગવાના કારણે શરીરમાં ઉલટી ઉબકા ઘણી વખત થાય છે, વધુ પડતો માથાનો દુખાવો, અને શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ ઘટી જાય છે, અને એના કારણે ઇમ્યુનિટી ઓછી હોય તો શરીરને શારીરિક નબળાઈ વધારે આવે છે. તો શરીરથી જે નબળા લોકો છે એ લોકોને લૂ લાગવાની શક્યતા વધારે છે. લૂ લાગવાના કારણે ઘણા બધા લોકોનું મૃત્યુ પણ થાય છે, પરંતુ એમ કહી શકીએ કે તમે ઉનાળાની ઋતુમાં તમારી યોગ્ય કાળજી અને યોગ્ય સાવચેતી જો તમે રાખી શકો તો તમે લૂ લાગવાથી બચી પણ શકો છો. તો સૌથી પહેલા તો લૂથી બચવા માટે જ્યારે ઉનાળાની ઋતુ આવે છે ત્યારે આપણે ખોરાકમાં ફારફેર કરવો જોઈએ અને હળવો ખોરાક ખાવો જોઈએ, પચાવી શકે એવો ખોરાક ખાવો જોઈએ, અને બની શકે ત્યાં સુધી જમવાનું પ્રમાણ પણ આપણે 3 ટાઈમને બદલે 2 ટાઈમ કરી નાખીએ અને થોડુંક ઠંડા પે વધારે લેવા મળીએ તો વધારે સારું પડે છે. અને ખાસ કરીને કપડાં પણ આપણે ફૂલ સ્લીવના અને કોટનના કપડાં પહેરવા જોઈએ, ખાદીના કપડાં પહેરવા જોઈએ, સ્મૂથ કપડાં પહેરવા જોઈએ, જેના કારણે આપણા બોડીનું ટેમ્પરેચર જળવાઈ રહે. ત્યાર પછી હળવા રંગના સુતરા કપડાં પહેરવા જોઈએ, સિન્થેટિક કપડાં બિલકુલ ન પહેરવા જોઈએ, અને ઉનાળાની અંદર ક્યારેય પણ ખાલી પેટ ઘરની બહાર ન નીકળવું જોઈએ. ભૂખ્યું પણ નથી રહેવાનું અને પણ વધારે નથી ખાવાનું. આ રીતે આપણા બોડીનું ટેમ્પરેચર, આપણું બેલેન્સ આપણે જાળવવું જોઈએ, અને સાથે સાથે કોઈ પણ કારણોસર લાંબા સમય સુધી તડકામાં જવાનું થાય તો પાણી હંમેશા વારંવાર પીતું રહેવું જોઈએ. પાણીની માત્રા ન ઘટે અને તડકાથી બચવાના જેટલા પણ પ્રયાસો થાય એટલા કરવા જોઈએ. અને સાથે સાથે જો વધારે પડતું તડકામાં રહેવાનું છે તો આપણા માથા પર કાં તો ચૂંદડી અથવા તો છત્રી એવો ઉપયોગ કરવો જોઈએ, અને સાથે સાથે પાણીની બોટલ પણ હંમેશા સાથે રાખવી જોઈએ. કેમ કે પાણીનું પ્રમાણ જો બોડીમાં ઘટે તો ડિહાઈડ્રેશન થઈ શકે એમ છે. તો ખરેખર પાણીની જરૂર બોડીમાં ઘણી બધી છે. એમાં સૌથી પહેલાં છે કે હંમેશા ઠંડા પેય એટલે કોલ્ડ ડ્રિંક્સ નહીં પણ એવા વરિયાળીનું શરબત છે, તકમરિયાનું શરબત છે, આવા અનેક જે ઠંડા પેય છે એ પેય આપણે લેવા જોઈએ, જેના કારણે આપણા બોડીનું જે ટેમ્પરેચર છે તે જળવાઈ રહે. ધાણા અને ફુદીનો ઠંડક આપે છે, તો ધાણા અને ફુદીનો નાખી અને બનતા હોય એવા બધા દરેક પ્રકારના શરબતો આપણે પીવા જોઈએ, અને ધાણા અને ફુદીનો ચટણીના સ્વરૂપે અથવા ગમે તે પ્રકારે આપણા ખોરાકની અંદર પણ ઉનાળામાં વધારે વપરાય આવો પ્રયોગ કરવો જોઈએ, આવા નુસખાઓ કરવા જોઈએ. ધારો કે આપણે પરોઠા કે કંઈ પણ બનાવીએ છીએ અથવા તો કોઈ એવી રસોઈ બનાવીએ છીએ જેમાં બને એટલા લીલા ધાણા અને લીલો ફુદીનો આપણે વાપરી શકીએ એવો પ્રયત્ન કરવો જોઈએ. ખાસ કરીને રેસાવાળા શાકભાજી એટલે કે વેલા ઉપર થતા શાકભાજીનો ઉપયોગ વધારે કરવો જોઈએ, જે આપણને શરીરની ગરમીને ઘટાડવામાં મદદ કરે છે.
અને વેલાવાળા શાકભાજી આપણા માટે એમ પણ સારા છે કેમ કે વાયુ વિકૃત ન થવા દે, રેસાવાળા છે જે આપણને બોડીમાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે છે, તો એના માટે વેલાના શાકભાજી વધારે પ્રમાણમાં લેવા જોઈએ. અને ખાસ કરીને વેલાના શાકભાજીનો વેજીટેબલ સૂપ રોજે રોજ આપણે એનું સેવન કરવું જોઈએ, જે આપણું પાચન પણ સારું કરે છે, ફાઇબર સારા પ્રમાણમાં આપે છે અને પચવામાં પણ હળવું છે અને સાથે સાથે લૂ પણ નથી લાગવા દેતું. નાળિયેર પાણી પ્રકૃતિમાં ઠંડુ છે. જ્યારે આપણે ઉનાળો આવતો હોય અને ઉનાળાની અંદર વધારે પડતી ગરમી અને વધારે પડતા પરસેવાના કારણે શરીરની અંદરથી ઘણી બધી વખત મિનરલ બહાર નીકળી જતા હોય છે, જ્યારે આપણે નાળિયેર પાણી પીએ છીએ, દિવસમાં 2-3 વખત નાળિયેર પાણી પીવું જોઈએ, જેના કારણે આપણું જે બોડી છે તે હાઇડ્રેટ થયા કરે છે, મિનરલ્સ બહાર નીકળતા નથી અને સાથે સાથે પાણી અને મિનરલનું પ્રમાણ જળવાઈ રહે છે અને ત્વચામાં પણ સુંદરતા આવે છે. તો નાળિયેર પાણી પણ દિવસમાં 2-3 વખત પીવું જોઈએ. ઉનાળામાં બેલ શરબતનું પણ, બેલ શરબતને અમૃત ગણવામાં આવ્યું છે કેમ કે બેલ શરબતની અંદર વિટામિન સી અને ફાઇબરનું પ્રમાણ ઘણું બધું છે જે આપણા બોડીમાં ઘટવા નથી દેતું. અને બેલ ઉનાળામાં ઠંડક પેયમાં પણ આવે છે, ઠંડુ પેય ગણાય છે અને એની અંદર ફાઇબર પણ ઘણા બધા પ્રમાણમાં છે અને પુનઃશોષણ, પાણીનું પુનઃશોષણ કરી લે છે, જેના કારણે શરીરને હાઇડ્રેટ રાખે છે, ડિહાઇડ્રેટ થવા નથી દેતું. અને સેવન કરવાથી શરીર ઠંડુ પણ રહે છે અને લૂથી પણ બચી શકાય છે. અને પાચન તંત્ર માટે પણ બેલ શરબત બહુ જ સારું છે. માટે બિલ્લાનું શરબત, જેને બેલ શરબત કહીએ છીએ, જે આપણી ગુજરાતી ભાષામાં બિલ્લાનું શરબત, તો એ પણ આપણે ઉનાળામાં વધારે પ્રમાણમાં પીવું જોઈએ. ગિલોયનો રસ, તો ગળો જે છે, લીમડાનો ગળો અને એમાંથી જે રસ કાઢવામાં આવે છે એ આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને સાથે સાથે વાત, પિત્ત અને કફ ત્રણેયને મેન્ટેન કરે છે કેમ કે ત્રિદોષ નાશક છે અને લૂના કારણે થતા તાવમાં ઝડપથી આપણને રિઝલ્ટ આપે છે. તો આવી રીતના જે લીમડાની ગળો છે આપણા માટે બહુ જ સારી છે. ખાસ કરીને ઘણા બધા લોકો કહેતા હોય છે કે લીમડો ગરમ, પણ લીમડો ગરમ હોઈ શકે પણ લીમડાની ગળો એકદમ ઠંડી છે અને આપણા માટે અમૃત સમાન છે, એ પણ અમૃત સમાન છે. ત્રીજું છે આમલીનું પાણી, તો ખાસ કરીને આમલીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ તેને ઉનાળા માટે ખાસ ઔષધિ બનાવે છે. અને આમલીને પાણીમાં ઉકાળી અને એની અંદર ગોળ નાખી અને એનું શરબત બનાવીને પીવાથી ઘણા બધા લોકો ખાંડનો પણ ઉપયોગ કહેતા હોય છે, પણ ખરેખર આયુર્વેદમાં ખાંડ નિષેધ જ ગણવામાં આવી છે. માટે હંમેશા ગળપણ જ્યારે જરૂર પડે, જ્યારે આપણને મીઠાશની જરૂર પડે ત્યારે દવા વગરનો દેશી ગોળ જ વાપરવો જોઈએ અને એને એની જાતે જ્યારે આપણે ગળવા દઈએ ત્યારે સૌથી ઠંડુ શરબત એ બને છે, ગોળનું પાણી. તો આ રીતે આમલીને બાફી અને તેનું એની પેસ્ટ બનાવી અને એમાં ગોળનું પાણી ઉમેરી અને એનું જે શરબત બનાવી તો એ પણ ઠંડુ છે એકદમ અને તેનાથી શરીરનું તાપમાન ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે, તેમજ વિટામિન્સ અને મિનરલ્સને બેલેન્સ રાખવામાં પણ ઉપયોગ કરે છે. આવી રીતના રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી વખત લીંબુનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો લીંબુ પણ લૂ લાગવાના લક્ષણોથી બચાવે છે આપણને. સાથે સાથે લીંબુમાં વિટામિન સી છે અને ઠંડુ રાખવા માટે દિવસમાં 1-2 વખત ઠંડા પાણીમાં અથવા તો માટલાના પાણીમાં આપણે પી શકાય છે. અને ક્યારેક બહાર જવાનું થાય તો લીંબુ શરબત આપણે આપણી સાથે રાખી શકીએ છીએ. અને ઘણી બધી વખત આપણને બહાર જવાનું થાય ત્યારે આપણું જે આપણને જ્યારે ભૂખ લાગે અથવા તો પાણીની તરસ લાગે તો આપણે ચિલ્ડ વોટર લેતા હોઈએ છીએ, એના કરતાં નાળિયેર પાણીનું સેવન અથવા તો લીંબુ શરબત જો આપણે પી લઈએ તો વધારે પડતા પ્રમાણમાં આપણા બોડીને હાઇડ્રેટ રાખી શકીએ છીએ, ડિહાઇડ્રેશનથી બચાવી શકીએ છીએ અને આપણા બોડીમાં એનર્જી પણ ડાઉન થવા નથી દેતું. તો ખાસ કરીને આવા ઠંડા પેય જે અત્યારે આપણે કીધા તે આપણે વારંવાર એના પર ધ્યાન રાખવું જોઈએ અને એ વારંવાર પીવા જોઈએ, જેના કારણે આપણે લૂથી બચી શકીએ છીએ. તમને જે આ નુસ્ખાઓ કીધા છે લૂથી બચવા માટેના એ બધા આપણા ઘરગથ્થુ હતા, આપણે પોતે બેલેન્સ કરી શકીએ એવા હતા. જ્યારે તમે કોઈ રિઝલ્ટ ના મેળવી શકો તો તમારા કોઈ નજીકના વૈદ્ય હોય તો તેમની પાસે જઈને પણ તમે ઉપચાર લઈ શકો છો. અને આનાથી વધારે માહિતી તમારે જોતી હોય તો હેલ્પલાઇન નંબર જે આવી રહ્યો છે એમાં એનો કોન્ટેક નંબર છે, જેની સાથે તમે વાત કરીને વધારે માહિતી મેળવી શકો છો, અમારે સંપર્કમાં આવી શકો છો. તો આવા ઘણા બધા વિડીયો લઈને તમારી પાસે આવી રહી છું અને એવા ઘણા બધા લોકો છે જે આ બધી વસ્તુ જાણતા નથી, તમારા સગા સંબંધી નિયર ડિયર એમને પણ મોકલાવજો, જેના કારણે લોકો પણ
આ વિજ્ઞાન ને અજ્ઞાન જાણી શકે અને પોતાના સ્વાસ્થ્યને બચાવી શકે. ધન્યવાદ.